બાળકો આપણો વિષય છે ચિત્ર ચિત્રની અંદર આપણે કેટલા પેદમાં પહોંચ્યા છીએ આપણે છેલ્લે તોરણ મારા કરીને કતો બધા બાળકો તોરણ દોરી રંગ કરીને કતો ને ચાલો તો કેતન ચિત્રકલામાં પેજ નંબર બાળકો બધા શેનું ચિત્ર છે ચિત્ર સંયોજન જો તો તમે એમાં ચિત્ર દોરેલું છે દેખાય છે પર્વત ઘર નદી ઘોડી અને સૂર્ય એ તમારે દોરેલું આપેલું છે આપેલું છે તો આપણે દોરવાનું તો નથી આપણે દોરેલું આપેલું છે તો આપણે એની અંદર સરસ મજાનો રંગ પૂરવાનો છે રંગ કેવી રીતે પૂરવાનો કે કોઈ ચિત્ર બાજુના ચિત્રમાં રંગ ન હોય જાય ત્યારે
વચ્ચે ને થોડું આ સાઈડથી આ રીતે દોરવાનું છે. દોર્યું જોઈ છે ને આવી રીતે ઓળી હોય ને એટલું દોરાય જાય ને. પછી તમારે અહીંયા ઓળીને અહીંયા નીચેથી આ છેડો આવવાનું છે. સૌથી પહેલા આ ગોળાકાર આપવાનું છે. પછી જે આ ગોળાકાર પર જો સૌથી પહેલા અહીંયાથી નીચેથી આ ગોળાકાર આપજો. પછી ઉપરથી ત્રાસરીટી કરજો. મિત્ર અહીંયા ત્રાસરીટી કરશો તો ગોળાકાર કે કેટલું આવે ને એ ખબર નહીં પડે. સૌથી પહેલાં ગોળાકાર આપજો. પછી અહીંયાથી લીટી ક્રોસમાં આવશે. ચિત્રમાં છે ને એવું. પહેલા બે લીટા કર્યા છે ઉભા. પછી ઉપર આડી લાઈન ફેરી બંને લીટાને થોડીક બહાર ચાલી જોઈ. એ રીતે લાઈન દોરવાની છે. પછી બંને એક સરખી લાઈનમાં ક્રોસ આપવાના છે. પછી બંને છેડાને સ્કેલથી જોઈન કરી દેવાના છે. આટલું થઈ જાય પછી જ આપણે આ છેડાને અહીંયા ત્રિકોણ બનાવવાનો છે. આ ત્રિકોણ બને છે ને બહેનોને બધાએ. હવે આ છેડાની જેમ અહીંયા પણ ઉભી લીધી આવશે. પહેલા ઊભી ક્રોસમાં એક જ લાઈન કરજો. એ લાઈન થઈ જાય પછી જ આપણે ડબલ લાઈન કરવાની આવશે.
બની ગયું આપણું ઘર. જો સૌથી પહેલા આપણે ઓરી દોરી, પછી આ સાઈડ ઘર દોરી. હવે આપણને વૃક્ષ કઈ રીતે દોરવું એ ખબર છે. જો વૃક્ષ જો આ જે ઘરનો ક્રોસ છે ને એ ઉપર આવે છે, તો સૌથી પહેલા તમારે શું કરવાનું ખબર? આ ઘરનું જે ક્રોસ છે ને એ રીતે પહેલા લીટો કરી દેવાનો. કરવા પહેલા મોટું વૃક્ષ પછી નાનું વૃક્ષ દોરવાનું રહેશે. જો તમારે તો ચોરસ ની અંદર સમય છે એમ જો દોરવાનું રહેશે.
સામેની સાઈડના ખૂણા સુધી પર્વત દોરવાનો છે. બંને ખૂણા ટચ થવા જોઈએ. પર્વત દોરાય જાય પછી આપણે સૂર્ય દોરવાનો રહેશે. પહેલા વ્યવસ્થિત સુંદર ચિત્ર દોરવાનું છે. કલર કરવાની આપણે કોઈ ઉતાવળ નથી. ચિત્ર દોરાય છે વ્યવસ્થિત પછી આપણે એમાં કલર કરીએ. સૌથી પહેલા ધ્યાન વ્યવસ્થિત ચિત્ર દોરી બધા બાળકો દોરો છો ને વ્યવસ્થિત દોરજો. તમારી બાજુમાં પણ આપેલું છે જો કલર કર્યા વગર ઉપરનું પહેલું ચિત્ર છે ને એમાંથી જોઈ લો કલર કર્યા એટલે તમને ખ્યાલ ના આવે ને તો આપેલું છે ને ધ્યાનથી દોરો. જેવું તેવું ન દોરવાનું, બધા વ્યવસ્થિત આકાર આપવાના છે. ધ્યાનથી જોજો વ્યવસ્થિત આડાવડી આડાવડી લીધી થાય પછી કે ચાલશે એવું નહીં ચાલે. એટલું છે ચાલશે એવું નહીં. વ્યવસ્થિત તમારે જો છે ચોપડી મેં પરફેક્ટ જોતા શીખવાનું છે. સમજાય છે ને બધાને?
नमस्ते।